આજે ધૂળેટીનો તહેવાર છે અને આ ધૂળેટીના તહેવારને લઈને રાજ્યભરમાં ધૂળેટીનો આ તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને રંગોના તહેવારમાં ક્લબ પાર્ટી પ્લોટ સોસાયટીમાં અવનવા આયોજનો કરવામાં આવ્યા છે. લોકો ઉત્સાહ સાથે આ ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે. મહત્વનું કહી શકાય આજરોજ જ્યારે ધૂળેટીનો જે પર્વ છે ત્યારે ક્લબ પાર્ટી પ્લોટ અને સોસાયટીના આયોજકો દ્વારા આ ધૂળેટીના રંગોત્સવના તહેવારને લઈને તમામ તૈયારીઓ કરી છે અને તૈયારીઓના ભાગરૂપે આજરોજ મોટા પાયે કેસુડાનો પણ વેપાર થયો છે અને કેસુડાના ફૂલોથી આજરોજ હોળી પણ રમાશે ત્યારે રંગોના તહેવારમાં અલગ અલગ જગ્યા ઉપર હોળી રમાઈ રહી છે ત્યારે આજે ધૂળેટીના તહેવારમાં રાજ્યભરમાં જાણે કે રાજ્યભરમાં રંગ રંગ થઈ ગયો હોય તેવો રંગોત્સવનો આજ તહેવાર મનાવાઈ રહ્યો છે અને વાતાવરણમાં અલગ જ પ્રકારનો આજ ઉત્સાહ પણ આ રંગોત્સવને લઈને જોવા મળી રહ્યો છે. લોકો કહેવાય છે કે ગુજરાત રાજ્ય એ તહેવારોનું રાજ્ય છે અને તહેવારો અવનવા તહેવારો આવતા હોય છે ત્યારે સૌથી રંગોનો તહેવાર તે આજરોજ જે ધૂળેટીનો તહેવાર છે ત્યારે રાજ્યભરમાં આ ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પરંપરાગત રીતે પણ આ હોળીનો તહેવાર અને ધૂળેટીનો તહેવાર ઉજવતા હોય છે ત્યારે આજરોજ આ રંગોના તહેવારમાં એકબીજા ઉપર રંગો છાંટીને સારા ભવિષ્યની પણ કામના કરવામાં આવશે અને જે રીતે આ રંગો એકબીજા ઉપર છાંટવામાં આવશે ત્યારે આવા જ રંગો જીવનમાં હંમેશા રહે તેવી કામનાઓ પણ કરવામાં આવશે. આજરોજ એકબીજા ઉપર રંગો છાંટીને આ ધૂળેટીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે હાલ આ ધૂળેટીના આજરોજ જે તહેવાર છે તેમાં અલગ અલગ જગ્યાએ રાજ્યભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ રંગોના તહેવારમાં લોકો રંગેથી રંગાઈ રહ્યા છે. એકબીજા પર રંગો છાંટવામાં આવશે અને આવનાર જીવનમાં પણ આ રંગો તેમના જીવનમાં યથાવત રહે તેવી પણ કામના કરવામાં આવશે. રાજ્યભરમાં આ ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે કયા પ્રકારનો માહોલ છે હાલ ધૂળેટીના પર્વને લઈને તેની તે સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્ર પટેલ. જી હિતેન્દ્ર, આજરોજ જે હોળીનો ધૂળેટીનો જે તહેવાર છે રંગોત્સવ છે ત્યારે તમે જે જગ્યા પર છો ત્યાં કયા પ્રકારનો હાલ માહોલ છે અને આયોજકો દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરાય છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર કંઈક ના કંઈક તહેવારનું મહત્વ રહેલું છે. જેની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ફાગણ મહિનો આવે છે, ફાગણ મહિનાની અંદર પૂનમ પછી જે હોળી ધૂળેટીનો જે તહેવાર આવે છે, સપ્તરંગોની દુનિયામાં ખાસ કરીને લોકો હોળીનું જે ધૂળેટીનું પર્વ છે એકબીજાને રંગ છાંટીને ઉજવણી કરતા હોય છે. ત્યારે વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર પછી ગમે તે શહેર હોય કે ગામ હોય તેની અંદર એકબીજાને લોકો રંગ છાપીને આ ધૂળેટી તહેવાર ઉજવણી કરતા હોય છે, જેની અંદર નાના બાળકોથી લઈને વડીલો સહિત અનેક લોકો એકબીજાની આજે રંગ છાપી આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. જી જી, હાલ તમે જે જગ્યા ઉપર છો ત્યાં આયોજકો દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આ વખતે કંઈ નવું કરવામાં આવ્યું છે ધૂળેટીના પર્વમાં? વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ગામડાઓ છે તેમજ જે શહેર છે, શહેરની અંદર કેટલીક વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે, સોસાયટીની અંદર ખાસ કરીને બીજે સાથે આ એકબીજાને રંગ સાથે આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે, જેની અંદર નાના બાળકો પણ પોતે આ જે રંગોત્સવ છે રંગોત્સવની અંદર તાલમેલ સાથે ડાન્સ તેમજ ડીજેના તાલે આ એકબીજાને રંગો છાંટી આ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જી જી, ભારત એ તહેવારોનો દેશ કહેવામાં આવે છે ત્યારે આ રંગોના તહેવારમાં લોકો કેવી કામનાઓ કરતા હોય છે, રંગો છાંટીને એકબીજાને જીવન આવનાર જીવનમાં કેવી કામનાઓ કરતા હોય છે? જે ચોક્કસ વાત કરવામાં આવે તો ખાસ કરીને જે આ ધૂળેટીનો તહેવાર એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એક દુકાન વ્યક્તિને ક્યારેક કોઈ દુશ્મન હોય છતાં પણ સમગ્ર બાબતને ભૂલીને તેની રંગ છાંટી આવનારા સમયની અંદર આપણે એકબીજા સાથે સારું એવું જીવન જીવી શકીએ અથવા અન્યથા કોઈ પણ પ્રકારની
કોઈ દુશ્મન રાખ્યા વગર આજુ આપણું જીવન પસારતા, એ રીતે આ રંગ છાંટીને પણ પોતાના વિસ્તારના જે કઈ બનાવો હોય, જે કઈ ભૂલ ને દૂર કરીને પણ આ એક એવો તહેવાર છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો દુશ્મનના વાટ રાખ્યા વગર એકબીજાની રંગ છાંટી ધૂળેટીનો તહેવાર ઉજવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે જેની અંદર પણ આ એક ધૂળેટીનો તહેવાર એવો છે કે જે એકબીજાની રંગો છાંટી આ ખાસ તહેવારની ઉજવણી કરતા હોય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ફાગણ મહિનાની અંદર મોટાભાગે જે ડુંગર વિસ્તાર છે ત્યાં કેસુડાનું જે પ્રમાણ છે વધતું હોય છે, અને કેસુડાના રંગ દ્વારા પણ એકબીજાને રંગ છાંટી આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. જી, હાલ આ જે ધૂળેટીનો જે તહેવાર છે તેમાં કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કોઈ અલગ બીજા રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ કુદરતી રંગ તરીકે વાત કરવામાં આવે તો કેસુડાના રંગોની પણ કેસુડાનું રંગ પણ છાંટવામાં આવી રહ્યું છે. ગઈકાલની જ વાત કરવામાં આવે જો વિધાનસભાની અંદર પણ જે ધારાસભ્યો દ્વારા જે કેસુડાના રંગ દ્વારા પણ ધૂળેટીની ઉજવણી કરી હતી ત્યારે ગામડાઓ અને શહેરની અંદર પણ કેટલાક અંશે જે કુદરતી રંગ છે તરીકે જે પ્રતિભાવ છે એ કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે, અન્યથા બીજા કૃત્રિમ રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ધૂળેટી તહેવાર એવું છે કે કૃત્રિમ રંગો દ્વારા કેટલીક વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની જે હાનિ પહોંચતી હોય છે ના પહોંચે, જેના કારણે કેટલા લોકો હાલ તો કુદરતી કેસુડાના રંગનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જી જી, સમગ્ર વિગત બદલ તમારો આભાર. આજરોજ આ ધૂળેટીના પર્વને લઈને રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યભરમાં આ રંગોનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને પાર્ટી પ્લોટ સોસાયટી ઉપર અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને આ ધૂળેટીના રંગોના તહેવારને રંગોથી મનાવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજા પર પાણી છાંટીને રંગો છાંટીને આ રંગોનો જે આ તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે.